টাকা যা আসলে পয়সা আছে তার কত কথা বলি હરિ ઓમ પ્રભુ પ્રભુ ફૂલ અને દુપટા ને રાખી છે લઈ લેશો હરિ ઓમ સારું ચાલો સરસ અગિયારમી કડી આપણે આવ્યા છીએ જીવન ભાવ કણી કણી બરાબર શ્રી સચ્ચિદાનંદ અંતર્યામી દયાળુ ભગવાન મોટા હરિવાલો હરિવાલો જીવનમાં પ્રાણ પ્યારો છે જીવનમાં હેત કરવાને હરિવાલો હરિવાલો જીવનમાં પ્રાણ પ્યારો છે જીવનમાં હેત કરવાને હરિ જેવું બીજું ના છે જીવનમાં હેત કરવાને હરિ જેવું બીજું ના છે હરિયો મોટા અગિયારમી કડી ભાવકણિકા આજે તારીખ છે 3 જાન્યુઆરી 2019 ને ગુરુવાર પ્રકરણ આપણું ચાલે છે ભાવ અને ભગવાન છેલ્લું પ્રકરણ ભાવકણિકાનું ભગવાનનો ભક્ત હોય એને કેવી રીતે ભગવાન સંભાળતો હોય એની રીતો કેવી હોય એના ઉપર થોડું હવે આવે છે રીત સંભાળવા કેરી હરિની જુદી જુદી છે એકબીજાની સંગાથે સરખાવાય છે ના જે કોઈને આમ રાખે કોઈને દુઃખમાં રાખે કોઈને સુખમાં રાખે કોઈને મજા કરાવે કોઈને એરોપ્લેનમાં રાખે કોઈને ગાડામાં રાખે ભગવાનનું કામ છે દેખીતી રીતના એવા થતા અન્યાયમાં જગે સમાયેલું રહ્યું હિત ભક્ત માટે ભગવાન આવું બધું કરતો હોય આપણે ગાડીમાં બધી વાતો થતી હતી ને એટલા માટે કરતા હોય નહીં તો અહીં બેઠા જ ના હોય તપ ત્યાગ અને પરમાર્થ પાયામાં આવે ને ત્યારે જ થાય બીજાથી નહીં થાય એ બધા સુતારીએ સાચી વાત છે ત્યાગ કર્યા વગર કોઈ દિવસ
અંદરનો ભાવ ભગવાન તરફનો આવે જ નહીં. ખાલી તમે થોડું કોઈને દિલથી આપી દો તો ખબર પડી જાય કે આ મજા આવી, એ મજા ભેગી કરવાની છે. એટલે આ સાધુ સમાજમાં ખવડાવવું, આપવું, કંઈક દીધું લીધું. મોટા તો ત્યાં સુધી કે કોઈ વસ્તુ લેવા આવ્યા આપણા ઘરે, આપણે આપી દીધી, માગવા નહીં જવાનું, ના આપે તો પણ નહીં માગવાની. એક ચોપડીમાં છે સાહેબ, ખ્યાલ છે તને, ત્યાં કરતા શીખવાડે આવી રીતે પાયામાં હોય, પણ એની મર્યાદા રાખવી. ગૃહસ્થાશ્રમમાં હોય ને સમાયેલું રહેવું હિત સેમાં, અન્યાયમાં પણ. આપી દો ભગવાન આપણને ઘણું આપશે. હા, ભગવાન આપણને આપી દે. મને એકવાર કીધું, એકવાર લલિતને કીધું છે, બેયને કીધું છે, એ જ આ મહાપુરુષો બે આયા છે. ધૂણીવાળા દાદા આપશે, ઝીણા કાકાએ કીધું આપણે આપી દો, ધૂણીવાળા દાદા આપશે. તો આ પ્રકાશભાઈ સામે ઉભેલા કે આવો અહીંયા આવો, અહીંયા આવો, અહીંયા આવો, તમારે હવે હીરાનું બંધ કરો અને આ દુકાન બંને રાખી લ્યો. સીધો જે અહીંથી ગયા જ અમે, બરાબર, લલિત રિક્ષામાંથી ઉતરતા એટલું ધ્યાન રાખે. આપણે ત્યાગ કર્યો છે એમાં, એમાં પીડાવ તો ક્યાં હોય. હા, એટલે આમ બધું આમ ફાયદો હોય. આપણે સાહસિકતા, ત્યાગની ભાવના વધારો થયા કરે આપણા. મને કે આપી દો, ભાઈ છે એમાં બીજાને આપણે તો આપવાનું, માથે દેવું. કેવા ચક્કર આવ્યા છે થોડીક વાર, પણ હરખું આવી ગયું, વાંધો નથી. સૌથી સારી વાત તો એ છે કે તારા જેવી પત્ની મળી છે અમારા ઘરે ભાવિકને. હું સાચું કહું લલિત, આપણે બધા ભાગશાળી છીએ, બૈરાઓ હારા મળ્યા, છોકરાની પત્નીઓ સારી મળી છે, જગત પ્રમાણે બહુ સારું. ઓલ ઓવર બોલવાનું નહીં, એક દિવસ ઓલ ઓવર સારું કહી, ઓલ ઓવર કેમ કીધું, મેં કીધું ભાઈ ઓલ ઓવરનો અર્થ મને આવડે નહીં, બોલાઈ ગયું છે તો વાંધો નહીં. છેલ્લે એને આવી બધા સમર્થમાં શિરોમણી જ મળતી જઈશ બધી, ધીરે ધીરે અરે એનાથી મળી પછી ચેતના આવી. જોતું આમ આમ આ બાજુની જ બધી ખૂબી તો જો, જો ઈશા જાણે અજાણે આમાં જ હોય બધા, થોડું થોડું હોય તો જ આપણી ઘરે આવે છે. હવે ડેવલપ કરવાનું થોડું, તું આવી ઉઠ્યા ભેરો પહેલો શબ્દ બોલો. મેં સાંજે કીધું રહેવા દે તું આવવાનું, થાકી જાય. ઉઠી નીકળી 5 વાગ્યા, હું આવવાની છું, મારી લેણિયાત તો પાકી છે, આવો. એટલે ધીરે ધીરે ઉતરો તો આમ વ્યવસ્થિત થતું જાય છે, બધું ચક્ર સારું બને છે. હા, એ તો ખરી વાત છે ને, એના વગર તો અવાતું નથી. ઊંઘનો, પછી ઘરનો, પછી બીજા કામકાજનો, બધે ઉપર મહત્વ જેને આપ્યું એવું જીવન બને, ધ્યાન રાખવાનું. એટલે શેમાં હિત છે આપણું એ ભગવાન જ જાણે છે, બીજા કોઈને ખબર નથી. કોઈકને દુઃખ દર્દે પીડાયેલા રાખતો, પૂર્ણ એશારામે કોઈકને શું રાખતો. કોઈકને ગરીબીમાં પીડાયેલ જ રાખતો, પરિસ્થિતિ છતાં તેવીમાં અન્યાય કાંઈ ના છે. હરિની આ રીત છે, કોઈને દુઃખ દર્દમાં જ પીડા તો રાખે, કોઈને એ સારામ ને મજા ને જલસા, એમાં તો ભક્તિ કરતો હોય પાછો પહેલો. કોઈને એમ રાખે કેમ, એમ એનું કારણ એની પાસે, બીજું એની પ્રકૃતિ પ્રમાણે રાખે. કોઈને જાજા પૈસા આપી દે, પરિસ્થિતિ મનની જરા આમ તેમ હોય તો એ ભજન ભૂલી જાય, એટલે એને થોડુંક તકલીફમાં રાખે. એ કુદરતને જ ખબર હોય, ભગવાન જ જાણે એ બધું. હરી જે કંઈ કરે તેનો તોડાતો ન્યાય ના કદી, ન્યાય અન્યાયના માપ હોતા એની કને નથી. ન્યાય અન્યાય એ તો છે પ્રકૃતિના ધોરણો, એને કંઈ ન્યાય અન્યાય એવું કંઈ હોતું નથી. પ્રકૃતિનો અને એનો નોખો સો ગુણધર્મ છે. પ્રકૃતિમાં ન્યાય અન્યાયના ધોરણ આવે છે બીકોઝ ઓફ સત્વરજતમ, ગુણની હારે રમત હોય આખી, એમાં નહીં આવે. એ તો બહાર છે, એને બધી આમ જોઈને કહી દે આમ કરો, એ કરવાવાળાને હાફા ફાફા થઈ જાય, તો એ થાય એમને નહીં થાય, બધાને કહે પણ નહીં.
કિરણ આવ્યો હોય મારી પાસે, કીધું આમ કરવું પડે, દાખલો આપો, હા કરવાનું, બીજું કોઈ આવ્યું એમ નહીં કહેવાય, તકલીફ પડી જાય, ધ્યાન રાખવાનું. એટલે આ બધા ત્રણ કડીઓ એવી છે સાહેબ, હરિ જે કંઈ કરે તેનો તોડાતો ન્યાય ના કદી, ન્યાય અન્યાયના માપ હોતા એની કને નથી, ન્યાય અન્યાય તો છે પ્રકૃતિના જ ધોરણો, પ્રકૃતિનો અને એનો, એનો એટલે એની ઓપોઝિટ એ જ આવે, નોખો સો ગુણ ધર્મ છે એનો, એ આમ લખે એટલે ભગવાન સમજો. દાખલા તરીકે કહું ને સાહેબ, આ ત્રણ કડીના એક અનુસંધાનમાં દેખીતું દુઃખ વિકાસ પ્રેરક જ, જો આપણે જાગૃત રહ્યા તો. આસારામ ભગત પૂજ્ય શ્રી મોટાના પપ્પા પિતાજી પોલીસ ઉપાડી ગઈ, મોટા થયા, આપણે એવા બનવું કે બધા આપણને નમે, એને માટે ભણવાનું શરૂ કરી દીધું, તો ભણી તો જ નમે, મોટા મોટા બેરિસ્ટરો બધા જોયા એટલે કે સલામું ભરે બધા, હાલો આપણે મોટા થવું, ખરેખર મોટા થઈ ગયા. પણ પાયામાં એના પપ્પાને ઉપાડી ગયા, એ પ્રસંગ સારો નહોતો, એને એવા રેડા છે ને, તકલીફ થઈ ગયો, હો મારા પપ્પાને લઈ ગયા, ઓલા રાવ સાહેબને ઘરે પૂગી ગયા, તમે ઉઠો રાતે કે મારા પપ્પાને લઈ ગયા છે, પોલીસ મારતી મારતી લઈ ગઈ છે, રાવ સાહેબ હાલ હું આવું ઘોડાગાડી તૈયાર કરીને ગયા અહીંયા ગયા, આપણે ભાઈ શું છે આમ વાત કરીને છોડી દો એને, તરત છોડી દીધું, તેને હાડું આ કેવું મોટા માણસ થવામાં મજા છે, બધા આપણું માને, હાવ નાની ઉંમર સાહેબ કેવડી હોય છે, 9-10 વર્ષ, હા એ અસર જો દુઃખની અસર છે, પણ એ ભગવાનને જ ખબર છે કે આમાંથી મોટો બનાવવાનો મારે, હા બી રોપ્યું કે મારે મોટું, આપણે એવા થવું કે બધા આપણને નમે. પણ જુઓ આજે બધા નમે જ છે, મોટા બોલે છે, મોટા મોટા કલેક્ટર ફલાણા બધા નમે છે, અરે ઝીણા કાકા પાસે પેલો કલેક્ટર તો પલોઠી મારીને બેઠા હતા, અમે ક્યાંય બેસો કે અમારે ત્યાં નહીં બેસાય, એ પદ છે આ સાહેબ, સાહેબ આમ કરવા ગયું આ હોય ને. ગાંધીજીને જુઓ, એટલે કહેવાનો મતલબ તકલીફ તો હોય પણ એનું પરિણામ સારું આવે છે, ત્યાગ કરીને બેઠા હોય તો કોઈ દિવસ ભગવાન યથાર્થતા હોવી જોઈએ, ત્યાગમાં એક ભાવના હોવી જોઈએ, નહીં તો ત્યાગ કર્યો નહીં કહેવાય, અંદર જિંદગી આખી ચોડવાનું, જોઈને એમ થાય ઘા આપી દીધું, આપી દીધું આપણું શું હતું, બોલાઈ ગયું મોટા છે આપણા ગુરુ છે ખબર ને, તો વાંધો નહીં એ યાદ રાખવું ભેગું. ખેલાડી હરિના જેવો બીજો એવો મળે ના છે, કેવો ખેલાડી પણ ગમે ત્યારે લઈ લઈએ, ગમે ત્યારે મોકલી દઈએ, વિદ્યા કાકીને લઈ લીધા અને પેલી છોકરીને પુનર્જન્મ કરાવી દીધો, એનું નામ ભગવાન, એનું નામ મોટા, શ્રી સચ્ચિદાનંદ અંતર્યામી દયાળુ ભગવાન મોટા, એની ઘરે પાછો જન્મ લેવડાવી દીધો. ખેલાડી હરિના જેવો બીજો એવો મળે ના છે, પેલો બચ્ચો હતો પટાવાળો, એને ભૂત વળગેલું કાઢી દીધું, એને કોલાથી થાય, હા સર્જનહાર જે તેનો હરીશો એક માત્ર છે, અસ્તિત્વ સર્વનું તેના મૂળમાં શ્રીહરિ જ છે, ના વર્ણવાય કોઈથી શ્રીહરિ કોઈ એ રીતે. ભગવાન કેવો ભય મહાન ખેલાડી છે એનું વર્ણન કોઈ કરી ના શકે, પલમાં એક ધરતીકંપ કરે દુનિયા આખી સાફ, એટલે આમ જ કરે દરિયો આવી જાય બધી કરો હું, એવી તાકાત ભગવાન સિવાય કોઈનામાં નથી.
કહેવત પડેલી કે ધાર્યું ધણીનું થાય છે, થવું કે ના થવું એના કારણો સા અનેક છે. લેવા દેવા કશા સાથે હરીને જરાય ના છે, છતાં સો ભક્તને માટે દેતો પાથરી પ્રાણ છે. પ્રાણ પાથરી દે કોને? પ્રાણ પાથર્યા સાંઈ ભગત છે, ભક્ત તાત્યા માટે પ્રાણ ત્યાગ કરતા સાંઈ બાબા, એને નિમિત્તે જ શરીર છોડી દીધું હતું. ઇતિહાસ છે આખો, એનો ફોટાય છે મંદિરમાં. ના તાત્યાની બાએ બહુ સેવા કરેલી, ખાવા પીવાની આપવા જતા. અને સાહેબ આ બધું મહત્વનું છે, હા આપણે ભૂલવા જેવું નથી, ખાવ ભેગું જ કર્યા કરશું ને તો પછી આપણે જીવવા જેવા ના રહી, પેટ વધી જાય. ખાઈ ખાઈને પેટ વધે, બહુ ભેગું કરવાથી શું ઘટે? ભાવ ઘટે. પૈસામાં જીવ વહી જાય તો ભાવ ક્યાં રહીએ? લોભ વધે. એટલે કીધું કે આપણે ભગવાનનું પ્રતિબિંબ છીએ, આપણે ભગવાનનું પ્રતિબિંબ છીએ. કોઈ વખત આડાવડો સમય આવે તો એવાને ચાહવા પડે તો ચાહો, અને આપણે એને જોઈને મોર બગાડીએ એવું મોટા કહે છે. ભગવાન કહે એવું ના કરે. કહેવત પડેલી કે ધાર્યું ધણીનું થાય છે, થવું કે ના થવું એના કારણો બીજા અનેક હોય છે. ધણીનું થાય છે એવું નહીં, પણ ભગવાનની બાબતમાં, ભક્તની બાબતમાં થાય છે. જગત બાબતમાં કાંઈ કોઈ કોઈનામાં એવું કંઈ કરે નહીં. સર્વ માણસો સૌ સૌ કર્મ પ્રમાણે જીવતા હોય, એમાં આડો હાથ ભગવાન નાખે નહીં. લેવા દેવા કશા સાથે શ્રી હરિને જરાય નથી, છતાં સો ભક્તને માટે દેતો પ્રાથરી પ્રાણ છે. જાણું પ્રાણ પાથરી દે. પાંડવોને વનવાસ આવ્યો, ભગવાન કે તમને ફાવશે નહીં, હું ભેગો આવું. ભેગા ને ભેગા હતા, જ્યાં યાદ કરે તો હાજર. કુંતામાં યાદ કરે, કોઈ પણ યાદ કરે તો દર વખતે ભેગા જ થઈ ગયા. અહીંયા ખાનગીમાં જઈને ક્યાં આવે, અત્યારે આ બાજુ આવતા નહીં, આ બાજુ આ લોકો આવશે, એવા પાકા કામ. જો ભેગા ને ભેગા રહીએ ને એના ભક્ત માટે એ બધું કરે. રામચંદ્ર ભગવાનને ગાદી મળે, સવારના પોરમાં ખબર પડે કે નહીં વનમાં જવાનું. ભગવાન કરે એ ખરું, કોઈનું ચાલે? એના જ્યોતિષ જોવાવાળા કોણ હતા? વશિષ્ઠ ઋષિ. પહેલાં તો હા કે ભાઈ આપણે કાલ સવારે આ કરવાનું, જોઈ લ્યો અમને ગ્રહ બધાય, આમાં કંઈ નડે એમ નથી ને, બરાબર જોયું. આમ કાલ સવારે કાંઈ નડે એવું નથી, કરો. આગલે દિવસે એ રાતે બધું શણગાર્યું આખું અયોધ્યા રાજ. પછી સવાર પડી, સવારનું વાતાવરણ બદલી ગયું. ભાઈ વશિષ્ઠ મુનિએ વિચારમાં પડી ગયા કે આ કેમ થઈ ગયું. એ ભગવાનનું ધાર્યું ધણીનું થયું કે આ રામચંદ્ર ભગવાનને જંગલમાં મોકલીને રાક્ષસોનું નિકંદન કાઢવું છે, આ દિવસ જ બરાબર છે. આમાં પડી ગયા તો પછી નહીં થાય. પાંડવોને બહાર મોકલીને એ જ ધંધો કર્યો છે, રાક્ષસોને કેટલાય બહાર નહીં ખાશે. નેગેટિવ ફોર્સીસનો ખાત્મો બોલાવવા રામે ગયા અને પાંડવો ગયા. એટલે એવું વાત છે સાહેબ. સમર્પણ ફનાગીરી જિંદા દિલી ખુમારી જે સી મર્દાનગી ને હઈ ધૈર્ય સાહસ હામ ખંત ને ઉદ્યમ આદિ ગુણો સૌ ખીલે સહજ મેળથી એવો પ્રતાપ શો શ્રેષ્ઠ ભાવનાનો ખરો સહી. ભાવના હોય તો આટલા ગુણો તમારી અંદર રહી શકે. સમર્પણ થતા શીખવાડે. હે કંઈ કહેવાનું સાહેબ? ફનાગીરી જિંદા દિલી કોને કહેવાય? ચંદ્રકાંત. ઓ ભાઈ સાહેબ,
જિંદા દિલી જીતું હોય તો હા, હસતા 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 બધું કરે એ જિંદા દિલી. ફના થવા નીકળે તો એને પછી ભગતસિંહની જેમ કે ચાલો હું ગીતાનો પાઠ વાંચી લઉં પછી લટકાવું છું, હમણાં નહીં એક પાઠ પૂરો કરી લો, એવું હોય ને બધું. જિંદા દિલીનું કામ છે એ, મર્યા પછી જીવે એ જિંદા દિલ કહેવાય. ખુમારી આંખમાં હોય, ખુમારીવાળાને જોઈ જાય ને, જૂના કાકાની ખુમારી જોઈ હતી મોટાઈ. ધૂણીવાળા દાદા એ ઓલા બાપાને કે બાપા હતા દાદાજી 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 એની આંખમાં ખુમારી જોઈ ગયા હતા. કેટલો મોટો છે બોલા દાદાજી 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 આખો દી એમ નામ સ્મરણ થાય. ખુમારી જોઈ ગઈ એની આંખમાં જોઈ ગયા, અને મા બાપ સાથે તો પગે લાગવા જ ગયા હતા અહીંયા. એ ત્યારે કે મારી ઉંમર 12 વર્ષ, ચડી પહેરી હતી ખાલી, અને પગે લાગે ને હાલતા ત્યારે દાદા બોલા ઈસકો ઇધર રખ દો. તો એના બાપા કે કેમ, ઓ દોડ કે કામ કરતા, કંઈક જોઈ ગયા હતા કામ કર્યું, કંઈક લેવા મોકલેલા ને. અચ્છા, તો ઓલા મૂકી દીધો, ગુજરાતના જ હતા, નડિયાદ બાજુના જ હતા ત્યારે, લગભગ 92-93 વર્ષ ના હતા આપણે ગયા હતા. પછી બે ચાર પ્રસંગે કીધા દાદાને, એને એનું સાક્ષી હતા અહીંયા નહીં. મર્દાનગી એ તો જે બધી વાતો કરી છે મર્દની વાતો છે, સ્ત્રીને મોટે શોભી રહી છે. ચાલો સારી વાત છે. ને ધૈર્ય, સાહસ, હિંમત, ખંત, ઉદ્યમ આદિ આદિ ગુણો, ભાવના નો પ્રતાપ છે કે આવા ગુણો આપણામાં રહી શકે. ભાવના આવી તો આ ગુણો એને મેળે આવવાના છે, અથવા આ ગુણો તમે ધીરે ધીરે કેળો તો ભાવના આવવાની છે, એમાં સમાઈ જાય. લક્ષણ ભાઈ 6 કડી થઈ ગઈ સાહેબ, ગાઈ દઉં જે આ ઉભેરી જા જોર છે ને કાટિયામાં આવી જાઓ. 11, 12, 13, 14, 15, 16 રીત સંભાળવા કેરી હરીની જુદી જુદી છે, એકબીજાની સંગાથે સરખાવાય છે નજે, દેખીતી રીતના એવા થતા અન્યાય માં જગે, સમાયેલું રહ્યું હિત પ્રી છે તું એવું કોણ તે, કોઈ કને દુઃખ દર્દે પીડાયેલ રાખતો, પૂર્ણ એશારા મે કોઈ ક ને શું, પૂર્ણ એશારા મે કોઈ કને શું રાખતો, કોઈ કને ગરીબી માં પીડાયેલ જે રાખતો, કોઈ કને ગરીબી માં પીડાયેલ જ રાખતો, પરિસ્થિતિ છતાં તેવી માં અન્યાય કઈ ન છે, હરી જે કઈ કરે તેનો તોડા તો ન્યાય ના કદી, ન્યાય અન્યાય ના માપ હોતા એની કને નથી, ન્યાય અન્યાય એ તો છે પ્રકૃતિ ના જ ધોરણ, પ્રકૃતિ નો અને એનો નોખો શો ગુણધર છે. ખેલાડી હરી ના જેવો બીજો એવો મળે ન છે, સર્જન હાર જે તેનો હરીશો એક માત્ર છે, અસ્તિત્વ સર્વનું તેના મૂળમાં શ્રી હરી જ છે. બધું અસ્તિત્વ દુનિયાનું દેખાય એના મૂળમાં ભગવાન છે, ભગવાન છે, ભગવાન છે. ના વર્ણવાય કોઈ થી શ્રી હરિ કોઈ એ રીતે, કહેવત પડેલી કે તાર્યું
ધણીનું થાય છે, થવું કે ના થવું તેના કારણો શાનેક છે, લેવા દેવા કશા સાથે, શ્રી હરિને જરા ન છે, છતાં સો ભક્તને માટે તે તો પાથરી પ્રાણ. સારું પાણી બનાવ્યું. સમર્પણ ફનાગીરી જિંદા દિલી ખુમારી જે અનુષ્ઠુપ છંદ તો કેવા રચયિતા મોટા ફળ દેને નો. એ મારા શરીરના અંગ છે એમ કહું તો ચાલે. અનુષ્ઠુપ ને ગઝલો એ મારા શરીરના બે અંગ છે. આ અંગ આપણે ગાય છે મોટા, એમને મોટા રાજી થાય સાહેબ, કીર્તન થઈ જાય. સમર્પણ ફનાગીરી જિંદાદી ખુમારી જે શ્રીમરદાનગીને ધૈર્ય સાહસ હામ ખંતને ઉદ્યમયાદિ ગુણો સૌ ખિલે સહજ મેળથી એવો પ્રતાપ શો શ્રેષ્ઠ ભાવનાનો ખરો સહી. વાહ 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 વાહ, ભાવના ભાવના સાચી આ છે. આવા ગુણો આપણામાં દેખાવા માટે સમજવાનું ભાવના આવી. હં, બીજો એક સરસ મુદ્દો એક સાથે લઈ લો સાહેબ, બે મિનિટનું છે. આ પૈસા સાચા 2000 જેવા જ લાગે. મનને જીતવાના સરળ ઉપાયોમાં મનને જીતવું હોય નવધા ભક્તિથી જીતાય સાહેબ. સ્વામિનારાયણ ભગવાને કીધું નવધા ભક્તિ કરો ને તો મન જીતાય. નવધા ભક્તિ કઈ કઈ? મન જીતવામાં નવધા ભક્તિ જ ચાલે. અને ઇન્દ્રિયોને જીતવામાં નવધા ભક્તિ નહીં ચાલે. ઇન્દ્રિયોને જીતવામાં સ્વધર્મ, હું માણસ બન્યો છું તો મારે શું કરવું એનું ભાન રહેતું હોય તે. બીજું મારા ભાગમાં આવેલા કામો. બીજું છે સાચો વૈરાગ, એનાથી ઇન્દ્રિયો જીતાય છે. ત્રીજું છે તપશ્ચર્યા, એટલે અગિયારસ ને બધું હોય છે. ચોથું છે નિયમ પાડવાના, શિક્ષાપત્રીવાળા નિયમો હશે ને એના એ વિશેષ પાડવાના. જાગૃતિ એટલે હું પ્રકૃતિના ક્ષેત્રમાં સ્ખલન ના થાય. કોઈ લીધું દીધું લખી લીધું, કોઈને દીધા લીધા લીધા દીધા પાકું રાખવું. આપણે બધા કાચા છીએ થોડી, હું તો હાવ કાચો, ગોથે ચડી જાય. લલિતનું કામ એમાં પાકું હશે, સોલિડ પાકું. વેણી લાલીની પાછળ છે. જો દાખલો એક આપું કે પહેલાં તો મનને જીતવાની નવધા ભક્તિ આવે તો જ મન જીતાય. બીજું ઇન્દ્રિયોની જીતવી હોય તો સ્વધર્મ પાલન, વૈરાગ્ય, તપ અને નિયમ પાલન. નિયમ પહેલાં ઉઠવું, આ નિયમમાં આવે બધું, તો તો આપણે ઇન્દ્રિયો જીતાય. તમારી આળસ થઈ તો ઇન્દ્રિય ના જીતાય. તારે વિચાર કર્યો ને તો એ સારું, આ ચાર હોવું જોઈએ તો થાય, નહીં તો ધીરે ધીરે ના થાય. ખાલી વિશ્વામિત્ર ઋષિ 60,000 તપ કર્યું, વર્ષ 60,000 વર્ષ તપ કરેલું વિશ્વામિત્રે. હરિશ્ચંદ્ર હામે, હરિશ્ચંદ્ર તારામતીની અંદર બતાવ્યું છે કે ઓલાને પછાડવો હોય તો મારે શું કરવું. તો પછી કોઈએ કીધું કે તમે કેટલા વર્ષ તપ કર્યું, 60,000 વર્ષ, તો કે એનું તમે આપી દો, દાન આપી દો તો થાય. એવું એને આપવું પડ્યું. આમ આમ એ મને દ્રશ્ય યાદ છે. ઓમ નીકળે આમ 60,000 વાર બોલે, ઓમ નીકળે, આપી દીધું. ત્યારે મને ઓલાની મુશ્કેલી આવી. એનાથી કઈ કંટ્રોલ નથી થતો, તો યાર મન પર કાબુ ના આવ્યો. પણ મન ઉપર તો વૈરાગ્ય, વૈરાગ્ય એટલે ભગવાન તરફ વધારે ભાવ રાખવો. બીજું તપશ્ચર્યા, કંટ્રોલ કરીને રહેવું, નિયમો. ત્રીજું સ્વધર્મ, ધર્મનું આપણે પાલન બરાબર કરવું. આપણા ભાગમાં આવેલું હોય તે બરાબર, એ થોડું થોડું ભાગમાં આવેલું એ જ કર્યું હોય આપણે, તો આપણો
ઇન્દ્રિયો પર સંયમ રહીએ. તો આપણે નવધા ભક્તિ બોલીએ, પહેલાં તો આપણે એમને બોલીએ તો ખ્યાલ આવશે, નહીં તો ગાવામાં નહીં સમજાય. આપણે આટલા વર્ષથી ભેગા છે તો એ નથી થતું. શ્રવણ શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સાખ્યમ આત્મનિવેદનમ, આ નવ ભક્તિથી મન જીતાય છે. બધાને પૂછીને બધું નક્કી કર્યું, પણ છેલ્લે એને જવાબ દેવો પડ્યો સ્વામિનારાયણ ભગવાને કે ભાઈ આ મન જીતવા માટે આ કામ આવે છે. બધાએ ઘણો આડાવડો જવાબ આપ્યો, પણ નહીં નહીં નહીં, કોઈ આ પણ કીધું કે ભાઈ આનાથી ના જીતાય નહીં, એ ઇન્દ્રિયો જીતાય, બે અલગ અલગ છે. સાહેબ શ્રવણમ એટલે અત્યારે આપણે આ ચાલે છે, સાંભળીએ કથા, સાંભળી કોઈ વાતો સારી, ચર્ચા સત્સંગ થયો. શ્રવણમ કીર્તન, ભગવાનના ગુણ ગાયા, મોટા ઘણા ગીત ગાયા આમાં. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ એટલે નામ સ્મરણ, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવન ભગવાનની ચરણ ભક્તિ, અર્ચનમ વંદન, અર્ચન એટલે ફૂલ ચડાવવા, વંદન કરવા, દાસ્ય દાસ ભાવે સેવા કરવી, આ તમારા માટે બનાવું છું, આ તમારે ખાવાનું છે, ભાવ તો મન જીતાય. સાખ્યમ મિત્ર બનાવવાનો, મોટા કે તમે મારા મિત્ર બનો, જેમ મોટાએ બારમાં ધ્યેયમાં કીધું એ રીતે પ્રભુ પ્રત્યર્થ કર્મ સ્વીકાર્યું કે આ ચાર છે એમાંથી કયું ગમ્યું તો આ ગમ્યું, એમ આ નવ છે મોટાને વધારે કયું ગમ્યું, મિત્રભાવ, કે તમે મને દોસ્તાર ગણજો, તમારો ગુરુ પુરુ ના ગણતા સાહેબ. બરાબર થઈ ગયું નિવેદન. નિવેદનને તો મોટા બાદશાહ, નિવેદન મોટા કે મેં બહુ કર્યું છે, અને એનું જે પરિણામ આવ્યું છે એ કે મેં આમાં લખ્યું છે બધું. એટલે પહેલું અને છેલ્લું સૌથી સહેલું, શ્રવણ અને નિવેદન પહેલું અને છેલ્લું સૌથી સહેલું, બધું કરવું પડે. આ તો ખાસ કર્યા કરવું, જીવનમાં આપણને આવ્યા જ કરવાનું છે, આડાવડું આડાવડું આડાવડું, અને આપણે એના દાસના દાસ બની જાય ને તો ડાયરેક્ટ કનેક્શન વિથ થઈ જાય છે કોડ, જેમાં આપણે અહીંથી વાત કરી અમેરિકા સાંભળે ને ફોન, એવું કનેક્શન થઈ જાય છે, દાસનો દાસ થાય એનું. એટલે ધૂણીવાળા દાદાને કોઈ વાત ઝીણા કાકાની સાંભળવી હોય તો દાસનો દાસ છે ઝીણા કાકા, તો દાદા તરત કહી દે, દાદા આપણને આપી દેશે, એ ઓર્ડર ફોન કરી દીધો. દાસના દાસની વાત ભગવાન સાંભળે છે. હા લેતા જાઓ, મૂકી દેજો, હા વસ્તુ બીજી કરેલી બધી એવી વાત છે. પ્રભુ તમે તો હજી ભૂતકાળમાંથી ડોકા નથી કાઢ્યા એટલે બોલી શકો બધું આ ઠાકુર. હરિ ઓ મોટા, કેટલી મિનિટ થઈ સાહેબ મારો.